બેડા ટોડાવડી અન્યાજ ક્રોધિત થતા વેરના બીજવવા વેરના બીજવવા જતી સાસરે દીકરી અને એને પિતા વળાવા જા આજ ભૈરવ સીમરા આજ ભૈરવ સીમરા આવી રીતે ભૈરવસી ધરતી ઉપર ઢળી પડ્યા છે. બસાવો બસાવો પોકાર કરવા લાગ્યા છે. પણ થોડે દૂર પરમકુટીમાં બાબા બાળનાથ બેઠા છે. આજ બાબા બાળનાથ ભૈરવસિંહનો અવાજ સાંભળી પોતાની પરમકુટી તરફ પારથી આવશે. અરે આ બસાવો બસાવોનો અવાજ ક્યાંથી સંભળાઈ રહ્યા છે? તો ચાલ પરમકુટીની બહાર જઈ અને તપાસ કરો. લાવ મારા કમંડળ ની અંદર થી અદળી ભરી અને ભૈરવજી ઉપર સાટી અને ભૈરવજી ને સજેવન કરું. આવી રીતે બાબા બાળનાથ પોતાના કમંડળમાંથી આ જળની જારી ભરી ભૈરવસિંહ માથે સાટે છે. મંત્ર ભણતા ભૈરવસિંહ આ ધીરે ધીરે ઉભા થવા લાગ્યા છે. અરે હા મહાત્મા, એ સબાલાના માણસોએ આજ મને સાવ વગર વાકે માર્યો છે. મહાત્મા વગર વાકે મને માર્યો છે, માટે હવે એક પણ સબાલાના માણસોને હું જીવતા નહીં રહેવા દઉં. તારે બાબા બાળનાથ કહેવા લાગ્યા, અરે ભૈરવસિંહ આ તારું નવું જીવન છે, હવે તારે કોઈ દુશ્મન નથી. ભૈરવસિંહ હવે તારે કોઈ દુશ્મન નથી. આ તો તારું નવું જીવનદાન છે ભૈરવસિંહ, કોઈ હવે તારું દુશ્મન રહ્યું નથી. તું રાજી ખુશી થી તારું જીવન ગાળ ભૈરવસિંહ. અરે હા મહાત્મા, તો તમે મને સજીવન કર્યો ને. હે ગુરુ મહાત્મા, તમે મને સજીવન કર્યો ને. હા ભૈરવજી, તો આજથી આજથી તમે મારા ગુરુ અને તમારા શેલાનો સ્વીકાર કરો. ગુરુ મહાત્મા સ્વીકાર કરો. અને હા ગુરુ મહાત્મા,
તમે મારા મને હવે એવી શક્તિ આપો કે હવે હું નાનક સબાલાના માણસો મારે યુદ્ધ થાય તો કોઈ દિવસ નાનક સબાલાના માણસોના હાથે મરું જ નહીં એવી તમે મને શક્તિ આપો, પરમાત્મા શક્તિ આપો. અરે હા ભૈરવજી, હું તારી મતિ પણ જાણી ગયો તું ભૈરવજી, પણ હા ભૈરવજી હું તને શક્તિ પણ આપું છું. અને એટલું યાદ રાખજે ભૈરવજી કે જ્યાં સુધી નીતિથી ચાલે ત્યાં સુધી તારો વાંકો વાળ નહીં થાય ભૈરવજી, અને જયારે અધર્મના માર્ગે ચાલે ત્યારે મારો નવો શિષ્ય ધારણ થાય છે, એમના હાથે તારો મૃત્યુ થાય છે ભૈરવજી. નવો શિષ્ય ધારણ થશે? હા ભૈરવજી. તમારો નવો શિષ્ય ધારણ થશે એમ? અરે બાર બાર સાવની ભૂમિ ઉપર હવે હું અહીંયા ફક્ત સબાલાના માણસો જ નહીં પણ આ બાર બાર ગામની ભૂમિ ઉપર ચકલું પણ ફરકવા નહીં દઉં ગુરુ મહાત્મા, વેરાન વગડો બનાવી દઈશ. અરે હા, વેરાન વગડો હું બનાવી દઈશ. અહીંયા હું તમારી પાસે કોઈ મનુષ્ય કે પક્ષી પશુ પંખી આવાજ નહીં દઉં. અરે ભૈરવજી, તો તું પણ સાંભળી લે ભૈરવજી, જો આજથી તું આવ્યા અધર્મ ને માર્ગે ચાલવાનું છો તો પણ તું સાંભળ ભૈરવજી, આજથી તારું મુખ જોવાને લાયક નહીં મળે ભૈરવજી. આ મારો શ્રાપ છે તને ભૈરવજી. શું તમે મને શ્રાપિત કર્યો એમ ગુરુ મહાત્મા? તો હવે સાંભળો ગુરુ મહાત્મા, અરે બાર બાર ગામની ધરતી ઉપર હું મનુષ્ય કે પક્ષી કશું રહેવા નહીં દઉં. જો કોઈ અહીંયા તમારા ચરણ સુધી આવશે તો તમે નવો શિષ્ય ધારણ કરશો ને? અરે ભૈરવજી, નામ છે એનો હોય છે નાશ છે ભૈરવજી. અરે ગુરુ મહાત્મા, તમે તમારી પર્ણકુટી માં જાઓ, તમે તમારું કામ કરો ને હવે હું મારું કામ કરું. કારણ કે મને વગર વાંકે માર્યો છે. સાવધાન આવી રીતે બાબા બાળનાથ ને ભૈરવસિંહ ને સજીવન કર્યું ત્યારે ભૈરવસિંહ ની પત્નિ બગડી, નાનક સબાલાના એક પણ માણસ ને જીવતા ના છોડું ત્યારે બાબા બાળનાથ કહેશે ભૈરવસિંહ આ તારું નવું જીવન છે, માટે શાંત થઈ જા ભૈરવસિંહ, શાંત થઈ જા. ત્યારે બાબા બાળનાથ આ ભૈરવસિંહ ને કહે છે કે તો મારો જ્યારે બીજો શિષ્ય થશે ત્યારે એના હાથે તારું મોત થશે. ત્યારે ભૈરવસિંહ આજ કેવા લાગ્યો છે? દયા હું બાર બાર ગૌ માથે મનુષ્ય તો છું પણ પક્ષી નહીં આવવા દઉં, જો અહીંયા આવશે તો તમે શિષ્ય ધારણ કરશો ને? આવો બાબા બાળનાથ આજ બીજા સાથે શ્રાપ આપે છે. જા, તમારો તને બીજો શ્રાપ છે કે તારું મુખ જોવા લાયક નહીં રહે. આવી રીતે ભૈરવસિંહ માંથી ભૈરવો ભક્ષક બન્યો છે અને ભૈરવસિંહ માંથી ભૈરવો ભક્ષક બની આ ભૈરવો સબલાના માણસોને ગોતી ગોતી મારીને ખાવા લાગ્યો.